રાજકોટમાં બુલેટ ચોરીને અંજામ આપતા બે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને પોલીસે ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં પોતાના મોદશોક પૂરા કરવા બુલેટ ચોરીને અંજામ આપતા હોવાનું ખુલ્યું છે હાલ પોલીસે બુલેટ બેરડીની ધરપકડ કરી ચાર જેટલા બુલેટ કબજે કર્યા છે જુઓ કોણ છે બુલેટ રાજા અમારા આ રિપોર્ટમાં રાજકોટ પોલીસના કબજામાં ઉભેલા આ શખ્સોને જુઓ આ શખ્સોના નામ છે ભરત ગોવિંદ આ બંને શખ્સો પર આરોપ છે બુલેટ ચોરીનો અંજામ આપવાનો રાજકોટ શહેરમાં નવા નક્કોર બુલેટ ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી જેને આધારે પોલીસે બુલેટ ચોર બિલ્ડીની શોધખોળ શરૂ કરી હતી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પાટીદાર ચોક નજીક બે વિદ્યાર્થીઓ પાસે ચોરાઉ બુલેટ છે જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસ બંને વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા તેને આ બુલેટ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું આરોપી કુલદીપે પોતાના ઘરામાં કિંગનો તાજ અને મોજો પૂરા કરવા ચોરીના રવાડે ચડ્યો હોવાનું કબૂલ્યું હતું હાલ પોલીસે બંને વિદ્યાર્થીઓ પાસેથી ચાર બુલેટ મરી કુલ ત્રણ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસના કહેવા મુજબ આરોપી ભરત ચાવડા જામનગરના ખોડિયાર કોલોનીના વતની છે જ્યારે આરોપી કુલદીપ કરાવદરા જામનગરના સમર્પણ હોસ્પિટલ પાસે આવેલી અપૂર્વ એવન્યુમાં રહે છે અને બંને રાજકોટની નામાંકિત ગાર્ડી કોલેજમાં એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે પોતાના મોત્સવ પૂરા કરવા માટે બુલેટ ચોરીનો અંજામ આપતા હતા અને ત્યારબાદ બુલેટ સસ્તી કિંમતમાં વેચી દેતા હતા બુલેટ ચોરી માટે બંને આરોપીઓએ યુટ્યુબ પરથી ટેકનિક મેળવી હતી અને બુલેટના લોક ખોલીને ચોરીને અંજામ આપતા હતા હાલ બંને શખ્સોની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે હાલ તો પોલીસે બંને આરોપીઓને જેલના સરિયા ગણતા કરી દીધા છે જોકે મોત ચોકની પાછળ ચોરીના રવાડે ચડેલા આ બંને વિદ્યાર્થીઓ પોતાના જ પગ પર કુવાડાના ઘા માર્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે એન્જિનિયરિંગનો અભ્યાસ બગડ્યો સાથે સાથે જેલના સરિયા ગણતા થયા હવે પોલીસ તપાસમાં કેટલા બુલેટ ચોરીની કબૂલાત આપે છે તે જોવું રહ્યું ભરતભરડવા જેડેસ ટીવી રાજકોટ રાજકોટમાં તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઈ ડામોર અને એમની ટીમને બાતમી મળી કે કોઈ સારા ભણેલા છોકરાઓ ચોરીની કામગીરી કરી રહ્યા છે એમના વિસ્તારમાં એટલે એમણે બહુ ડિટેલમાં એમનો પીછો કરીને પછી તપાસ કરી તો ચાર બુલેટ સાથે બે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ જે રાજકોટની સૌથી પ્રતિષ્ઠિત કોલેજો છે એના ચોથા સેમેસ્ટરમાં ભણતા બે વિદ્યાર્થીઓ ભરત ગોવિંદભાઈ ચાવડા અને કુલદીપ કારાવદ્રા બંને રાજકોટ બારના છે રાજકોટમાં હોસ્ટેલમાં રહે છે અને બુલેટ ચોરી કરીને મૂળ આઈડિયા એમને બુલેટ ચોરી કરવા માટે યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો એમણે જોયા અને ચાવી વગર બુલેટ કેવી રીતે ખોલવું એની યુટ્યુબ ઉપર પોતે ટ્રેનિંગ લીધેલી છે અને ત્યાર પછી બુલેટની ચોરીના રવાડે ચડી ગયા પોતાનો ખર્ચો કાઢવા માટે અને એ ચોરી કરેલું બુલેટ થોડો સમય પોતે ફેરવીને પછી વેચી નાખવું અને ત્યાર પછી નવું બુલેટ ચોરી કરવું આ પ્રકારની ટેવ એમને છેલ્લા ત્રણ ચાર મહિનાથી પડી ગઈ હતી બંને આરોપીઓ અત્યારે પ્રાથમિક ગુનો કર્યો એવું લાગે છે પણ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હોવાને કારણે વધારે ડિટેલમાં એમાં ગયા હતા અને ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે કારણ એમાં પોતાના મોજશોક માટે પૈસાની જરૂરિયાત એ લાગે છે અને અગાઉ આ પ્રકારના ગુનામાં ક્યાંય ઇન્વોલ્વમેન્ટ હોય એવું હજી સુધી અમને જાણવા નથી મળ્યું હજી અમે રિમાન્ડ લેવાના છીએ પછી એમાં ડિટેલ મળશે કે એના પરચેઝર કોણ કોણ છે શું એ જાણતા હતા કે નહોતા જાણતા કરી રહ્યા છે અત્યારે તપાસ અને ડિટેલમાં તપાસ થશે એ અમે પણ ડેમો કરાવવાના છીએ એના પાસે કે આ બુલેટના લોક કેવી રીતે ખોલે છે પણ એણે પોતે યુટ્યુબ ઉપરથી ટ્રેનિંગ લઈ એક્સપેરિમેન્ટ કરીને પછી આખી ચોરી કરી છે એટલે એ ડેમો કરશું ત્યારે વધારે ડિટેલ તમને કહેશું